हेलो स्टूडेंट, गुड मॉर्निंग, जय स्वामीनारायण। आज अपने पीपीयूडी लैबनी अंदर प्रेक्टिकल नंबर 8 एंड 9 विषे स्टडी करवाना छे, जे तमारे फंक्शन रिलेटेड छे। ओके, सो एनी अंदर आपने व्हाट इज फंक्शन एंड सिंटेक्स ऑफ फंक्शन विषे स्टडी करीशुं। सो सौथी पहलू जो ये कि व्हाट इज फंक्शन। ओके, सो वी विल डिस्कस द फंक्शन इन पीएल एसक्यूएल। अ फंक्शन इज सेम एज प्रोसीजर एक्सेप्ट डेट इट रिटर्न अ वैल्यू। देयरफॉर ऑल द डिस्कशंस ऑफ द प्रीवियस चैप्टर आर ट्रू फॉर फंक्शन टू। ओके, तो फंक्शन शू छे, फंक्शन शू करे छे के फंक्शन तमारू रिटर्न अ वेल्यू करे छे। प्रेक्टिकलनी अंदर प्रोग्राम तमे ज्यारे भी लखो छो तो फंक्शन नुं वर्किंग शू छे, ए वेल्यू रिटर्न करवानुं वर्किंग करे छे। प्लस ए शू छे के वन टाइप ऑफ प्रोग्राम पार्ट छे, एटले के प्रोग्रामनो एक पार्ट छे, एटले के आपणे फंक्शनने एक सब प्रोग्राम तरीके भी ओळखी शकीए छीए। ओके, तो फंक्शनની જરૂર કેમ પડી? તો એક સ્પેસિફાઈડ ટાસ્કને ક્રિએટ કરવા માટે આપણે ફંક્શનનો યુઝ કરીએ છીએ, જે પીએલ એસક્યુએલની અંદર આપણે તેને બ્લોક તરીકે ઓળખી શકીએ છીએ। ઓકે, તો ફંક્શન શું છે કે ફંક્શનનો આપણે પીએલ એસક્યુએલની અંદર એક બ્લોક ક્રિએટ કરવા માટે કરીએ છીએ, જે પ્રોગ્રામનો એક પાર્ટ છે કે જેને આપણે સબ પ્રોગ્રામ તરીકે ઓળખી શકીએ છીએ। એન્ડ સ્પેસિફાય જ્યારે બી આપણે ટાસ્કને ક્રિએટ કરવા માટે આપણે ફંક્શનનો યુઝ કરીએ છીએ। ઓકે, સો વાય વીઝ યુ વર્કિંગ ઇન ફંક્શન? ઓકે, તો એ પ્રોગ્રામની અંદર વર્કિંગ કઈ રીતે કરે છે? તો ફંક્શન જે છે આપણે ડેટાબેઝની અંદર આપણે સ્ટોર બી કરી શકીએ છીએ, અને તે ઓબ્જેક્ટને બી સ્ટોર કરે છે અને રીયુઝ બી આપણે એને કરી શકીએ છીએ। ઓકે, સો ફંક્શન યુઝ મોસ્ટલી શેની અંદર થાય છે કે ઓબ્જેક્ટને, સોરી ડેટાબેઝને એ સ્ટોર કરવા માટે, એન્ડ એની અંદર આપણે જે ઓબ્જેક્ટ આપેલા છે એને બી સ્ટોર કરી શકીએ છીએ, એન્ડ ફંક્શનનો આપણે રીયુઝ બી કરી શકીએ છીએ। ઓકે, સો અહીંયા સિન્ટેક્સ લખી છે ક્રિએટ ઓર રિપ્લેસ ફંક્શન ફંક્શન નેમ, યાની કે તમારે કોઈ નવું ફંક્શન ક્રિએટ કરાવવું છે તો ક્રિએટ ફંક્શન લખી શકો છો, ફંક્શન નેમ યાની કે તમે જે બી ટેબલ ક્રિએટ કરેલું છે એનું નામ આવે છે, રિપ્લેસ કરવું છે તો રિપ્લેસ બી કરી શકાય છે। ઓકે, સો ફંક્શનની અંદર આપણે પેરામીટર્સ લઈ શકીએ છીએ, સો ઇન આઉટ, ઇન આઉટ યાની કે પેરામીટર 1 2, તો એઝ ઇટ ઇઝ એન્ડ સુધી। ઓકે, તો ફંક્શનની અંદર આપણે શું લઈએ છીએ? પેરામીટર લઈએ છીએ। ઓકે, સો રિટર્ન ડેટા ટાઈપ, ઓકે, તો એ શું કરે છે? વેલ્યુને રિટર્ન કરે છે એઝ રિટર્ન અંડરસ્કોર ડેટા ટાઈપ, એટલે કે જે પણ વેલ્યુ રિટર્ન કરશે એનો ડેટા ટાઈપ શું હશે એના માટે અહીંયા આપણે શું લીધેલું છે? રિટર્ન અંડરસ્કોર ડેટા ટાઈપ ઇઝ બિગેન। ઓકે, એન્ડ લાસ્ટ અહીંયા શું આવે છે? ડિક્લેર વેરિયેબલ, એન્ડ અહીંયા જે ફંક્શન બોડી લખેલું છે, ઓકે, તો એઝ એની અંદર શું આવે છે કે તમારે કયો પાર્ટ ડિક્લેર કરવો છે, યાની કે ડિક્લેરેશનની અંદર તમારે કયો વેરિયેબલ ડિક્લેર કરવું છે, કઈ કન્સિસ્ટન્સ તમારે ડિક્લેર કરવું છે એની અંદર આપણે એઝ લઈએ છીએ। ઓકે, યાની કે તમે અહીંયા જે બી ડેટા ટાઈપ લીધેલો છે, ઓકે, જે બી વેલ્યુ રિટર્ન કરાવવા માંગો છો એના રિલેટેડ તમારે વેરિયેબલ કયો લેવો છે એ તમે ડિક્લેરેશન સેક્શનની અંદર લખી શકો છો। સ્ટાર્ટ બિગેન એન્ડ ફંક્શન બોડી, ઓકે, યાની કે પ્રોગ્રામનો જે એમ છે એના રિલેટેડ તમે જે લોજિક આવે છે એ તમે અહીંયા ફંક્શન બોડીની અંદર ક્રિએટ કરી શકો છો, એન્ડ ડેટ્સ એન્ડ। ઓકે, સો ક્રિએટથી તો ઇઝ સુધીનો જે પાર્ટ છે, જે ક્રિએટથી આ ક્રિએટથી ઇઝ સીધોનો પાર્ટ છે એને આપણે હેડર સેક્શન તરીકે મીન્સ કે ઓળખીએ છીએ, હેડર સેક્શનની અંદર આવે છે। જ્યારે બિગિનથી એન્ડ સુધીનું જે પાર્ટ છે એને આપણે એડજી સેક્શન પાર્ટ તરીકે ઓળખી શકીએ છીએ। ઓકે, તો ફંક્શન ક્રિએટ કરવા માટે શેની શેની જરૂર પડે છે? તો સૌથી પહેલાં તો તમારે જે ક્રિએટ ફંક્શન કરાવવું છે એનું ટેબલ હોવું જોઈએ, યાની કે નેમ, ટેબલનું કોઈ બી નામ હોઈ શકે। ઓકે, તો એની અંદર આપણે પેરામીટર આપી શકીએ છીએ,
सेकंड के रिटर्न वेल्यू करवी छे एना माटे रिटर्न एंड रिटर्न डेटा टाइप, यानी कि तमे जे भी वेल्यू रिटर्न करो छो एनो डेटा टाइप शू हशे ए तमे अहीं लखी सको छो। एंड देन एना रिलेटेड तमे वेरिएबल क्यों डिक्लेरेशन करावा मांगो छो ए आवशे। सेकंड फंक्शन बॉडी, यानी कि फंक्शन तमारा प्रोग्राम रिलेटेड जे भी लॉजिक छे तमे फंक्शन बॉडी नी अंदर लखी सको छो। एंड डेट एंड ओके। सो अहीं तमे जोई सको छो कि आपणे आगळ जे भी प्रोग्राम क्रिएट करेलो हतो तो अहीं शुं लीधुं हतुं, सिलेक्ट एस्ट्रिक फ्रॉम कस्टमर। ओके, नेक्स्ट अहीं जे भी मैं आगळ सिंटेक्स समझावी एनुं एक्सप्लेनेशन तमे अहीं आपेलुं छे। नेक्स्ट अहीं आपणे जोईए कि क्रिएट ओर रिप्लेस फंक्शन टोटल कस्टमर रिटर्न नंबर इज टोटल नंबर टू। ओके, यानी कि रिटर्न जे छे ए मारे शू जोईए छे, जीरो जोईए छे। ओके, सो आपणे आ प्रेक्टिकली रन आउट करीने જોઈશું। नेक्स्ट કે અહીંયા ફંક્શન ક્રિએટેડ થઈ જાય છે। નેક્સ્ટ આવે છે કોલિંગ ફંક્શન, यानी कि તમારે મેક્સિમમ કેટલા મીન્સ કે કસ્ટમરની રોસ તમારે જોઈએ છે એ રિલેટેડ છે। સેકન્ડ રિકર્સાઇઝ ફંક્શન છે, જેને આપણે આ જે બધા જ પ્રેક્ટિકલ છે એને આપણે રન આઉટ કરીને જોઈશું। સો અહીંયા આપણે જે ફંક્શનની સિન્ટેક્સ હતી એ રીતે અહીંયા પ્રેક્ટિકલ રન આઉટ કરેલો છે। સો અહીંયા ક્રિએટ ઓર રિપ્લેસ ફંક્શન ટોટલ કસ્ટમર, યાની કે આપણે કર્સરની અંદર કસ્ટમર નામનું ટેબલ જે ક્રિએટ કર્યું હતું એ જ મેં અહીંયા એઝ ઇટ ઇઝ લીધેલું છે, તો હું એને અહીંયા રન કરાવીશ। સો ફંક્શન ક્રિએટેડ। ઓકે, સો મારે કેટલી વેલ્યુ જોઈએ છે કે ટોટલ નંબર કેટલા જોઈએ છે, જીરો, યાની કે મારે કોઈ જ કસ્ટમરની મીન્સ કે રિટર્ન વેલ્યુ મારે જોઈતી નથી એટલે મેં જીરો લખેલું છે એટલે જીરો આવ્યું। એન્ડ લાસ્ટમાં અહીંયા ડિક્લેર, સો એને ડિક્લેર કરીશ તો ટોટલ નંબર ઓફ કસ્ટમર મેં કેટલા લીધેલા હતા પાર્ટ્સની અંદર તો 7। સો અહીંયા જે આપણી હતી સિન્ટેક્સ સિલેક્ટ ओके, तो आपणे आगळ કર્સરની અંદર કેટલી રોઝ ક્રિએટ કરેલી હતી 7, તો અહીંયા આ ડિક્લેરેશનની અંદર મારે કેટલા કસ્ટમરની ટોટલ જોઈતી હતી 7ની। ઓકે, તો એઝ ઇટ ઇઝ 7 મને બતાવે છે કે 7 રોઝ શું થયું છે, ક્રિએટેડ થઈ ગયેલી છે। ઓકે, સો ઓકે એન્ડ ધેટ અહીંયા જે લખેલું છે આ જે છે એ પુશ ફંક્શન લીધેલું છે જે ડાયરેક્ટલી ક્યાં જશે, અહીંયા રન આઉટ કરાવશે। ઓકે, નેક્સ્ટ આવે છે કે કોલિંગ ફંક્શન, યાની કે તમારે મેક્સિમાઇઝ એની વેલ્યુ કેટલી જોઈએ છે। સો અહીંયા મારે 20 એન્ડ 45 લીધેલી છે, તો સ્ટેટમેન્ટ પ્રોસેસ ક્રિએટેડ, યાની કે મેક્સિમાઇઝ મારે જે વેલ્યુ જોઈએ છે 45 જોઈએ છે। ઓકે, સો આ રીતે મેં કોલિંગ ફંક્શનનું એક ફંક્શન ક્રિએટેડ કરેલું છે। સો તો આ રીતે તમે ફંક્શન ક્રિએટેડ કરી શકો છો એન્ડ એના રિલેટેડ તમે કોઈ બી જે પ્રેક્ટિકલ છે એને આ રીતે રન આઉટ કરાવી શકો છો।